જય માતાજી. મિત્રો, આજે આપણે બનાવીશું બાજરાનું શાક. બાજરાની ખીચડી બને છે અને બાજરાના લોટની થેપલા બને છે, મુઠિયા બને છે, વડા બને છે, પણ આજે આપણે બનાવીશું બાજરાનું શાક. જે માટે મેં બાજરાને 4-5 કલાક પલાળ રાખ્યા હતા અને 2 વિસલ કરી દીધી છે અને બાફીને રેડી કરી દીધા છે. જો અડતે દબાઈ જાય એવો દાણો કરવાનો, બહુ બાફી નહીં દેવાની, 2 સીટી કરી દેવાની. અને આ લીધું છે મેં લસણ અને લીલા આખા મરચાંની પેસ્ટ અને લીલા મરચાં અને કોથમીર, રેગ્યુલર મસાલા, તેલ જોઈશે અને મીઠું જોઈશે. હવે આપણે બાજરાનું શાકનો વઘાર કરીશું. ગેસ ઉપર એક વાસણ મેં લઈ લીધું છે. હવે એમાં આપણે તેલ એડ કરીશું, 1 ચમચા જેટલું તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખીશું જીરું, રાઈ, રાઈ તતરી જાય પછી થોડું હિંગ નાખીશું અને ગેસને ધીમી કરી દઈશું. હવે નાખીશું લીલા મરચાં, લીલા મરચાંને થોડા સાંકળી લઈશું અને પછી નાખીશું જે લાલ મરચાંની પેસ્ટ બની હતી લસણ વાળી, એ એડ કરીશું અને મરચું શેકી લઈશું. આપણે થોડું મસાલો શેકી લઈશું. ગેસની આ મરચું નાખે ત્યારે ધીમે જ કરી દેવાની, જેથી આપણું મરચું ગળી ના જાય. હવે નાખીશું 1/2 ચમચી જેટલી હળદર અને ધાણા જીરોનો પાવડર. મસાલાને શેકી લઈશું. હવે જે બાફીને રેડી કરી રાખ્યો હતો બાજરો એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. બહુ ટેસ્ટી બને છે અને હેલ્ધી શાક હોય છે બાજરાનું. સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી બધા મસાલા આપણે બાજરામાં સરસ થઈ જાય. 5 મિનિટ માટે મૂકી દઈશું, પછી ફેરવીશું. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરીશું. જો કેવું સરસ તેલ છૂટું પડવા માંડ્યું છે. બાજરાનું શાક બનીને રેડી થઈ ગયું છે અને સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે. જો કેવું સરસ બને છે બાજરાનું શાક. ખીચડી બાજરાને ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર બાજરાનું શાક જરૂરથી બનાવજો, બહુ સરસ બને છે. આ એકદમ હેલ્ધી શાક છે અને સરસ બને છે. અને બનાવીને પછી મને કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું હતું બાજરાનું શાક. અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો.